પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં આવેલ ઈશ્વરિયા ગામ ખાતે રહેતા ભીમસી ભીમા પીપરોતરના 8 વર્ષીય પુત્ર રવિની અપહરણ થયાની ઘટના બનવા પામી હતી, જેમાં સવારે 10:30 વાગ્યા આસપાસ રવિ શાળાએ જવા નીકળ્યો હતો ત્યારે આ જ ગામમાં રહેતા મુસ્લિમ શખ્સ ઇકબાલ ઈશાક ગાવડે અન્ય એક ઈસમ સાથે મળીને રસ્તામાંથી છરીની અણીએ રવિનું અપહરણ કરી બાઇક પર લઈ ગયો હતો. ઘટના અંગે પોરબંદર પોલીસને જાણ થતાં ભગવદર પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઈશ્વરિયા પહોંચી ગયો હતો અને બાળકના અપહરણને લઈને શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ જિલ્લા પોલીસ વડાએ 5 જેટલી અલગ અલગ ટીમો બનાવીને જિલ્લામાં તેમજ પાડોશી જિલ્લાને જોડતા રસ્તા ઉપર નાકાબંધી કરીને શોધખોળ હાથ ધરી હતી. આજે ભગવદર પોલીસ સ્ટેશનના ઈશ્વરિયા ગામેથી સ્કૂલે જતા એક 8 વર્ષના બાળકનું અપહરણ થયેલું. તાત્કાલિક આ બાબતનો મેસેજ મળતા પોરબંદર જિલ્લાની અંદર નાકાબંધી કરવામાં આવેલી અને અપહરણકર્તાનું જે વર્ણન મળેલું કે જેની અંદર નંબર પ્લેટ વગરના એક મોટરસાઇકલ ઉપર 2 ઈસમોએ આ બાળકનું અપહરણ કરેલું, આ મુજબનું વર્ણનવાળા ઈસમની શોધખોળ કરવા માટે પોરબંદર અને આસપાસના જિલ્લાઓમાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવેલી અને પોલીસને જ્યારે આ બાબતની માહિતી મળી કે અપહરણકર્તાએ આ બાળકના પિતાને ફોન કરી અને કેટલીક માગણીઓ કરેલી, આ ઇનપુટને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક અમને અપહરણકર્તાનો જે મોબાઈલ નંબર મળેલો એનું ટેકનિકલ સર્વેલન્સ ચાલુ કરવામાં આવેલું. પોરબંદર જિલ્લાની અલગ અલગ 5 ટીમો બનાવી અને જૂનાગઢ રેન્જના માનનીય ડીઆઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસે બરડા ડુંગરની તળેટી વિસ્તારમાં મોટા પાયે કોમ્બિંગ ઓપરેશન કરેલું. ત્યારબાદ આરોપી સતત પોતાનું મોબાઈલ લોકેશન અને બદલતો રહેતો હોવાથી પોરબંદરના આસપાસના જિલ્લાઓ દ્વારકા અને જામનગર પોલીસની પણ આની અંદર મદદ લેવામાં આવેલી અને અમને 12 કલાક કરતાં ઓછા સમયની અંદર આ આરોપીને પકડવામાં અને જે અપહરણ થયેલ બાળક છે એને છોડાવવામાં સફળતા મળેલ છે. પોરબંદર પોલીસે રેન્જ ડીઆઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ એક પ્રોફેશનલ પોલીસિંગનો પરિચય આપી અને આ બાળકને હેમખેમ છોડાવેલ છે અને અપહરણકર્તાને પકડી પાડેલ છે. અપહરણની ઘટના બાદ પોરબંદર પોલીસે અલગ અલગ ટીમો બનાવી 12 કલાક કરતાં ઓછા સમયમાં બાળકને અપહરણકર્તાઓની ચુંગલમાંથી હેમખેમ રીતે છોડાવી લેવામાં આવ્યો હતો. મોડી રાત્રે પોરબંદર પોલીસે બાળક તથા આરોપીને લઈને પોલીસ અધિક્ષક કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં બાળકને તેમના માતા પિતાને સોંપવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ અપહરણની જે ઘટના છે તેની પાછળ લવ જેહાદ હોવાનું સામે આવી રહ્યું છે. જો કે પોરબંદર પોલીસ દ્વારા આ ઘટનાને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ જણાવવામાં આવ્યું નથી. મારા છોકરાનું નામ રવિભાઈ ભીમસીભાઈ પીપરોતા. આ ઈશ્વરિયા ગામની શાળાએ ભણવા જતો તે રોડ ઉપરથી ઉપાડી જવા ઇકબાલ ઈશાક ત્યાંથી અર્પણ કરીને વયો ગયો હતો. પોલીસી બહુ જ કામગીરી કરી અને તાત્કાલિક 10 કલાકમાં ગોતી લીધો. પોલીસ વિશે આભાર માની છે. જય હિન્દ, જય ભારત. અમને આ ઘટનાની લગભગ 10:45 થી 11 વાગે જાણ થતાં પોરબંદર જિલ્લાની જુદી જુદી 5 ટીમો બનાવી, જેમાં અમારા DYSP ઋતુ રાબા, ભગવદર PSI, રાણાવાવ PSI, કુતિયાણા PSI અને અમારી LCB અને SOGની આમ કુલ 5 ટીમો બનાવી અને આ આરોપીને ઝડપી પાડવા માટે કામગીરી કરેલી. આસપાસના જિલ્લામાંથી પણ અમને દ્વારકા અને જામનગર પોલીસની પણ પૂરતી મદદ મળેલી અને 12 કલાક કરતાં ઓછા સમયગાળાની અંદર અમને આ આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે. આરોપી લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર સીમ વિસ્તારની અંદર બાળકને સતત સાથે રાખી અને પોતાનું લોકેશન બદલતો રહેતો હતો. અવાવરુ વિસ્તારની અંદર પોલીસે લગભગ 5 થી 7 કિલોમીટર પગપાળા ચાલી અને આરોપીનો પીછો કરી અને અંધારાની અંદર પણ બાળકને છોડાવી અને આ એક સમગ્ર ઓપરેશન છે એ પાર પાડેલું છે.
હાલમાં અમે આરોપીની પૂછપરછ કરેલ છે. ભગવદર પોલીસ સ્ટેશનમાં આ અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે અને સાયબર પીઆઈ આ ગુનાની તપાસ સંભાળી રહેલ છે. ગુનો દાખલ કર્યા બાદ તપાસની અંદર આ ગુનો કરવાનો શું મોટિવ હતો, આ તમામ બાબતો છે એ ઉજાગર થશે અને આ બાબતની વિગતો આપને ટૂંક સમયની અંદર અમે આપીશું. હાલમાં બે આરોપીની ભૂમિકા સ્પષ્ટ થઈ ગઈ છે અને આ ઉપરાંત એને મદદ કરનાર અન્ય ઈસમોની પણ તપાસ કરી અને તમામ આરોપીઓને ટૂંક સમયની અંદર પકડવામાં આવશે. બાળક બિલકુલ સલામત છે અને એની મેડિકલ તપાસ પણ કરાવવામાં આવશે, પરંતુ હાલમાં બિલકુલ હેમખેમ સલામત છે અને એના માતાપિતાને બાળકનો કબજો સુપ્રત કરી દીધેલ છે. બિલકુલ મને ખૂબ આનંદ છે કે પોરબંદર પોલીસે અમારા રેન્જ ડીઆઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ એકદમ પ્રોફેશનલ તરીકાથી કામ કરી અને આ ઓપરેશન છે એ 12 કલાક કરતાં ઓછા સમયગાળાની અંદર પૂર્ણ કરેલ છે.